કચ્છ જિલ્લામાં બાગાયતી પાકની ખેતી કરતા કિસાનો સરકાર દ્વારા બાગાયતી પાક માટે અપાતી સહાય મેળવવા માટે આગામી તારીખ 15મી એપ્રિલ બાદ ઓનલાઈન અરજી કરી શકે છે. આ અંગેની વિગતો આપતા જિલ્લા બાગાયત અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં દાડમ, આંબા, ખારેક સહિતના બાગાયતી પાકોની મોટા પ્રમાણમાં ખેતી થઈ રહી છે, ત્યારે બાગાયતી પાકો માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની સહાય અપાય છે, જેની વિગતો ઓનલાઈન મુકાશે અને કિસાનો આગામી 15મી એપ્રિલ બાદ તેના માટે ઓનલાઈન અરજી કરી લાભ લઈ શકશે. જિલ્લા બાગાયત અધિકારીએ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ગયા વર્ષે 2016-17માં દાડમમાં 7,965 હેક્ટરનું વાવેતર છે અને આંબામાં 9,815 હેક્ટર જેટલું વાવેતર થયું છે અને ખારેકનો જો એરિયા જોઈએ તો અત્યાર સુધીમાં 18,000 હેક્ટર જેટલું એનું વાવેતર થયું છે અને ચાલુ વર્ષે ગયા વર્ષે ખારેકમાં 100 હેક્ટર એટલે કે 100 હેક્ટર પૂરાનું ટિશ્યુ કલ્ચરનું વાવેતર થયું છે ખારેકમાં. ખેડૂતો જે બાગાયત લાભાર્થીઓ છે એના માટે 15 એપ્રિલ પછી આઈ ખેડૂત ખુલવાની શક્યતા છે. જે આપણે ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે એમાં આઈ ખેડૂત પોર્ટલ પર જે પણ બાગાયત લાભાર્થીને લાભ લેવો હોય 15 એપ્રિલ પછી ખુલશે અને તેના માટે ઓનલાઈન અરજી કરીને તમામ સાધનિક કાગળો અત્રેની કચેરીમાં 7 દિવસ સુધીમાં પહોંચાડવામાં આવે અને પછી ઠરાવ અને ગ્રાન્ટની ફાળવણી કર્યા પછી મંજૂરી આપવામાં આવશે બધા.